પાલિકાની વર્ષ 2022 ની ડાયરીને ભગવા રંગ રૂપ આપતા વિવાદ મળે મળે સુરત પાલિકાની વર્ષ 2022 ની ડાયરી પ્રસિદ્ધ થઈ છે। આ ડાયરીમાં પહેલીવાર શાસક પક્ષ નેતા સાથે વિપક્ષી નેતાના ફોટા છાપવામાં આવ્યા છે। જો કે ડાયરીને ભગવો રંગ અપાતા વિવાદ થયો છે। ડાયરીનો કવર પેજ તો કેસરિયા રંગનું છે, પરંતુ ડાયરીના દરેક પાના ઉપર વિવિધ વિગતો દર્શાવતી માહિતીને ભગવો રંગ અપાયો છે। પાલિકાની ડાયરીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદી પ્રસિદ્ધ કરાઈ છે, પરંતુ આ વર્ષ આ યાદીમાં સુરત પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી છે તેનું નામ જ નથી। આ મુદ્દે ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે આ માટે કલેક્ટર જવાબદાર છે। કલેક્ટરમાંથી લિસ્ટ અપાઈ છે। કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી અપાતા નામો ડાયરીમાં પ્રસિદ્ધ કરાઈ છે, જેમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં 6 પાર્ટીના નામ અપાયા છે, પરંતુ પાલિકામાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે તો ડાયરીમાં આપ પાર્ટીનું નામ હોવું જોઈએ તેને લઈને રાજકારણ ગરમાયું છે। ડાયરી નવા વર્ષની શરૂઆતમાં જ આપવાની હોય છે, પરંતુ આપના નગરસેવકો ભાજપમાં જોડવાની અને ત્યારબાદ ભાજપમાંથી 2 નગરસેવકો ફરી આપમાં જોડવાના ઘટનાક્રમને લઈ ડાયરીમાંથી તેઓના ફોટો બદલવા પડ્યા હતા, જેને લઈ ડાયરી મેમાં આવી છે। 120 કાઉન્સિલરને ડાયરી વેચવાની શરૂઆત થઈ પણ આપના કોર્પોરેટરોમાં અસંતોષ છે। ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી એટલી બધી ડરી ગઈ છે કે એ દરેક નિયમોને ઘોળીને પી જઈ રહી છે। લોકશાહીમાં વિપક્ષની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જે આમ આદમી પાર્ટીથી સંપૂર્ણપણે ડરી ચૂકી છે, એ આમ આદમી પાર્ટીનું નામ પણ ડાયરીમાં લખતા ડરે છે। કારણ કે આમ આદમી પાર્ટીનું જો નામ લખવું હોય તો એને આલ્ફા બેટા પ્રમાણે પહેલું નામ લખવું પડે એમ છે, એટલે અમારા નામથી ડરી ગઈ છે। એટલે સીઆરભાઈ પાટીલના આદેશથી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ એ નિયમ આમ આદમી પાર્ટીનું નામ નહીં લખવા માટેની વાત સીઆરભાઈ પાટીલે જે કરી એ માનવી પડી ને અમારું નામ લખ્યું નથી। ત્યારે મારું કહેવાનું એટલું છે કે સુરતની જનતાએ 16 લાખ મત આપી અને અમને વિપક્ષ તરીકેની જે મુખ્ય જવાબદારી સોંપી છે, એનાથી ભારતીય જનતા પાર્ટી એટલી બધી ડરી ગઈ છે, એટલી બધી સહેમી ગઈ છે, એનામાં બોકલાટ આવી ગઈ છે કે અમારા ડરના કારણે એ આમ આદમી પાર્ટીનું નામ પણ ડાયરીમાં લખી રહી નથી। ત્યારે મારું એવું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કે સત્તા તમારી કાયમી નથી, તમે કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી। આ દેશની સાચી જનતા, આ દેશની માલિક આ જનતા છે, અને એ જનતા ગમે ત્યારે તમને ઉખેડીને ફેંકી દેશે। ત્યારે અમે જ્યારે સત્તામાં આવશું ત્યારે લોકશાહીનું સાચું પાલન કરાવીશું અને સાચી લોકશાહીની સ્થાપના કરાવી અને સાચી અને જનહિતની રાજનીતિની શરૂઆત અમે સુરતની અંદર પણ અને ગુજરાતની અંદર પણ કરીશું। રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।